નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આખરે ગોંડલના ધારાસભ્યના ફરાર પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવકના અપહરણ કેસમાં ભાજપના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે. દલિત સમાજનું જૂનાગઢ શહેરમાં મોટું આંદોલન આજે પણ યથાવત. અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્રનું અપહરણ તેમજ નગ્ન કરીને વિડીયો ઉતારવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પકડી પાડ્યા છે. ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો પણ નોંધાયો છે. ગોંડલવાડા પ્રકરણના તપાસ કરનાર અધિકારી DYSP ઝાલા એ ધરપકડ બાદ તુરંત રજા ઉપર ઉતરી ગયા છે. એટલે આ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન કરવામાં એમને રસ નથી, અથવા તો કોઈ એમને ફરજ પાડી છે રજા ઉપર ઉતરી જવા માટે. એટલે દલિત સમાજના આગેવાનો કાર્યકરોના પ્રેશરના પગલે જ ધરપકડ થઈ. બાકી આ સરકારને ધરપકડ કરવામાં કે યોગ્ય તપાસ થાય એમાં કોઈ રસ નહોતો. એટલે ફરી હું માંગણી કરું છું કે કોઈ સારા નોન કરપ્ટ અધિકારી પાસે આ ગોંડલવાડા પ્રકરણની પણ તપાસ કરી તાબડતોબ ચાર્જશીટ કરવામાં આવે અને પીડિત પરિવાર અને સાક્ષીઓના જાનમાલને કોઈ પણ નુકસાન ના થાય એના માટે યોગ્ય પોલીસ સુરક્ષા પણ આપવામાં આવે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાથી પક્ષોના સહારે ભાજપે સરકાર રચવા કમર કસી છે. રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું, જોકે 17મી લોકસભા વિધિવત રીતે ભંગ પણ કરાય છે. જોકે 16મી સુધીમાં નવી સરકાર રચવી પડશે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સોંપ્યું, જોકે મોદી શનિવારે ત્રીજી વાર શપથ લે તેવી પણ શક્યતા છે. નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુના સસ્પેન્સ પરથી પડદો હટ્યો છે, જોકે હવે NDAની સરકાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે NDAની મહત્વની બેઠક યોજાઈ હતી. PM આવાસ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશકુમાર, TDPના વડા ચંદ્રબાબુ નાયડુ, NDAના અન્ય સાથી પક્ષોના ઘણા નેતાઓ પણ તેમાં હાજર રહ્યા હતા. જોકે NDAના ગઠબંધનમાં મંત્રાલયોને લઈને પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. નીતિશકુમારની JDUએ 3 પ્રધાન પદ પણ માંગી લીધા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. સુમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે પશુપાલકોને ફાયદો થશે. જેમાં ગાયના દૂધમાં કિલો ફેટે ₹15, તો ભેંસના દૂધમાં કિલો ફેટે ₹20નો વધારો કરવામાં આવ્યો છે. જોકે ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે ભાવ ₹830ની જગ્યાએ ₹850 મળશે. જોકે ગાયના દૂધના કિલો ફેટે ₹795ની બદલે ₹810 મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં પણ વધુ પશુપાલકોને થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર રચવાની કવાયત નહીં, યોગ્ય સમયે અમે નિર્ણય લઈશું તેવું નિવેદન ખડગેએ આપ્યું છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરી હતી. ખડગેએ કહ્યું કે બેઠકમાં નિષ્કર્ષ એ હતો કે લોકોએ અમારું સમર્થન કર્યું, લોકોએ ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે મતદાન કર્યું છે. જોકે આ જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે. બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું, આ અમારો નિર્ણય છે. જોકે મોદીજીની સરકાર નહીં બને અને બનશે તો પણ ટકશે નહીં, આવું નિવેદન સંજય રાઉત દ્વારા પણ આપવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું સતત આગળ વધી રહ્યું છે, ત્યારે આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. નૈઋત્યનું ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ છે, જેથી ધીરે ધીરે તે ગુજરાત નજીક આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ ભાગોમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને આવનારી 13 જૂન આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું આવી પહોંચે તેવી પણ શક્યતા છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને ઓનલાઈન મેળવી શકાશે. અમદાવાદમાં હવે ડિજિટલી જન્મનું પ્રમાણપત્ર મેળવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરાયો છે. વર્ષ 1959થી 2019 સુધીના જન્મ પ્રમાણપત્ર મેળવી શકાશે. અમદાવાદ શહેરમાં જન્મેલા નાગરિકો ડિજિલોકર એપ્લિકેશનમાંથી જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં તેમજ પંજાબમાં ભાજપની ઘણી બેઠકો પર લીડ ઘટી છે અને બેઠકો પણ ઘટી છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 25 બેઠકો જીત્યું છે, પણ ઘણી બેઠકો પર લીડ ઘટી ગઈ છે, એક બેઠક પણ ગુમાવવી પડી છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે 400 પારનો નારો ઉપરથી આવ્યો હતો, જોકે પ્રદેશ પ્રમુખે 5 લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો, પરંતુ તેની જરૂર નહોતી. તે સિવાય વિજયભાઈ રૂપાણીએ પંજાબ અને ઉત્તર પ્રદેશને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે લોકસભા ચૂંટણીમાં પંજાબમાં ભાજપ એક પણ બેઠક જીતી શકી નથી, ત્યારે પંજાબ ભાજપના પ્રભારી તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં રોષ હતો, ભાજપનું જીતવું મુશ્કેલ હતું, કેટલાક ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશવા પણ નહોતા દેતા. ઉત્તર પ્રદેશ વિશે તેમણે કહ્યું હતું કે યુપીમાં પક્ષમાં કોઈ મોટો પ્રોબ્લેમ છે, જોકે હાલ કશું કહી શકાય નહીં, પણ થોડા દિવસમાં જાણી શકાશે. આમ ઉત્તર પ્રદેશ ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું છે તેવો નિર્દેશ વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ તપાસ અંગે હાઈકોર્ટે સરકારને ખખડાવી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના નિધન થયા હતા, જોકે આ મુદ્દે ફરી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન 4 મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા, જોકે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સીટ બને છે અને જાય છે, પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. આટલું જ નહીં, જ્યારે સરકારે કોર્ટમાં કહ્યું કે અમે કમિશનરની બદલી કરી છે, ત્યારે કોર્ટે ફરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કમિશનરનું ટ્રાન્સફર પૂરતું નહીં, બધા બધું જાણતા જ હતા. નોંધનીય છે કે સીટે રિપોર્ટમાં 2 મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે આ કેસમાં હવે 13 જૂને સુનાવણી થશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિર પણ ભાજપને ફાયદો ન કરાવી શક્યું. લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે, ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, પણ કાર્યકર્તાઓ માટે સૌથી મોટી અયોધ્યામાં પરાજયના કારણે છે. એવામાં ભાજપ અયોધ્યા બેઠક જ નહીં, તેની આસપાસની 100 કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં પણ સફળ થઈ શક્યો નથી. ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠી, જૌનપુર અને બસ્તી બેઠક પણ ભાજપને ગુમાવવી પડી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ આવશે, જેમાં ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે મધ્યમ વરસાદ શરૂ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. આ સિવાય આવનારી 11 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એનું લિસ્ટ પણ અહીં આપેલું છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિકાંડ મામલે જિગ્નેશ મેવાણી ઉપવાસ કરશે. કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ મામલે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. મેવાણીએ જણાવ્યું હતું કે અગ્નિકાંડ જે જગ્યાએ થયો હતો ત્યાં રાતોરાત બુલડોઝર ફેરવીને તેના પુરાવાનો નાશ કરાયો છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરીને બનાસકાંઠા બેઠક પર જીત મેળવનાર ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવીને તેમને રોકસ્ટાર પણ ગણાવ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024માં રાજકીય પક્ષોની સ્ટ્રાઇક રેટ તમે જોઈ શકો છો, જેમાં એકમાત્ર ડીએમકેની સ્ટ્રાઇક રેટ 100% છે. જોકે મેદાને ઉતરેલા ડીએમકેના 22માંથી 22 ઉમેદવારોએ જીત મેળવી છે.
હવે કયા પક્ષોને કેટલી સ્ટ્રાઇક મળી અને કેટલા ઉમેદવાર લડ્યા હતા અને કેટલા ઉમેદવાર જીત્યા એના વિશે જો વાત કરીએ તો આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના 440 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, જેમાં 240 ઉમેદવાર ચૂંટણી જીત્યા છે, એટલે કે તેની સ્ટ્રાઇક રેટ 56.56% રહી છે. કોંગ્રેસની વાત કરીએ તો 327 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 99 ચૂંટણી જીત્યા છે, તેની સ્ટ્રાઇક રેટ 30.27% રહી. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો 71 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, તેમાંથી 37 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, તેની સ્ટ્રાઇક રેટ 52.11% રહી. ટીએમસીની વાત કરીએ તો 48 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, તેમાંથી 29 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જોકે 60.42% તેની સ્ટ્રાઇક રેટ રહે છે. જ્યારે એકમાત્ર પાર્ટી ડીએમકે કે જેના 22 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને 22 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જોકે તેની સ્ટ્રાઇક રેટ 100% જોવા મળી છે. ટીડીપીની વાત કરીએ તો 17 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 16 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જેની સ્ટ્રાઇક રેટ 94.12% રહે છે. જેડીયુની વાત કરીએ તો 16 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 12 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જેની સ્ટ્રાઇક રેટ 75% જોવા મળી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કેટલાક નેતાઓ એવા પણ છે કે જેમણે દેશભરમાં વિક્રમી સરસાઈ સાથે જીત મેળવી છે, જેના ટોપ 6 ઉમેદવાર અહીં આપેલા છે. સૌથી પહેલા ઉમેદવાર વિશે વાત કરીએ તો તે છે શંકર લાલવાણી, કે જેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓ 11,75,092 મતની સરસાઈ સાથે જીત મેળવી છે ઇન્દોર બેઠક પરથી. ત્યારબાદના નેતા વિશે વાત કરીએ તો તે છે રકીબુલ હુસેન, કે જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓએ જીત 10,12,470 મતે મેળવી છે. ત્યારબાદના નેતા વિશે વાત કરીએ તો તે છે શિવરાજસિંહ ચૌહાણ, કે જેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓ 8,21,408 મતની લીડ સાથે જીત્યા છે. ત્યારબાદના નેતા વિશે વાત કરીએ તો તે છે સીઆર પાટીલ, કે જેઓ 7,73,551 મતની લીડ સાથે જીત્યા છે. અમિત શાહ 7,44,716 મતની લીડ સાથે ગાંધીનગર ગુજરાતથી જીત્યા છે, જ્યારે અભિષેક બેનર્જી કે જેઓ 7,10,930 મતની લીડ સાથે જીત્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.